શહેરનાવરાજા વિસ્તારમાં શેઠના પુત્રની હત્યા કરનાર આરોપીને સુરત ક્રાઇમબ્રાન્ચની ટીમે ઓડિશાથી ઝડપી પાડ્યો છે। આરોપી સામે વર્ષ 2008માં વરાછા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો અને આરોપી છેલ્લા 15 વર્ષથી ફરાર હતો। સુરત ક્રાઇમબ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી ઓડિશાના ગંજામ જિલ્લા ખાતે ફરી રહ્યો છે। બાતમીના આધારે પોલીસની ટીમ ઓડિશા ખાતે ગઈ હતી અને ગંજામ જિલ્લામાં આવેલા ગેલેરી ગામ ખાતે વોચમાં રહીને આરોપી લાલુ ઉર્ફ લુલ્લુ ધોબા ગોંડાને ઝડપી પાડ્યો હતો। આરોપી સામે વરાછા પોલીસ મથકમાં 2008માં હત્યાનો ગુનો નોંધાયો હતો અને આરોપી છેલ્લા 15 વર્ષથી નાસ્તો ફરતો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે આરોપી અને તેનો સાગરિક અશોક વર્ષ 2008માં સુરત શહેરના કપત્ર વિસ્તારમાં રહી ફરિયાદી ટીરાભાઈ પુનાભાઈ જામડિયાના અશ્વિનીકુમાર રોડ લક્ષ્મીનગર ઇન્ડસ્ટ્રીયલ ખાતે આવેલા એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતો હતો। દરમિયાન ગત તારીખ 2/11/2008ના રોજ રાત્રિના સમયે શેઠના પુત્ર મહિપાલ સાથે કામ બાબતે તકરાર થઈ હતી। તીક્ષ્ણ ધારદાર હથિયાર વડે ચહેરા તથા ગળાના ભાગે જીવલેણ ઇજાઓ કરી હત્યા કરી ફરાર થઈ ગયો હતો। વધુમાં આ ગુનામાં આજ દિન સુધી કોઈ આરોપી પકડાયો ન હતો। આ દરમિયાન સુરત ક્રાઇમબ્રાન્ચની ટીમે આરોપીને પકડવા માટે 3 મહિના સુધી વર્કઆઉટ કર્યું હતું। આરોપી ગુનો કર્યા બાદ તમિલનાડુ ખાતે કામધંધો કરવા લાગ્યો હોવાની અને હાલ થોડા સમય થયે વતનમાં કડિયા કામની મજૂરી કરતો હોવાની માહિતી મળતા જ સુરત ક્રાઇમબ્રાન્ચની ટીમ ઓડિશા ખાતે જઈ આરોપીને ઝડપી પાડ્યો હતો।